હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 5 પર્યાવરણ આસપાસ, એમાં પાઠ 5 બીજ 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 તેની ચર્ચા કરું છું, સમજાવું છું અને મુદ્દાસર માહિતી આપું છું. ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો. તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા. કોણ આવવાનું હતું? માસીના પરિવારના. તે અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું એવો વિચારીને ગોપાલ ખૂબ ખુશ થતો. એટલામાં તેની મમ્મીએ તેને બૂમ પાડી, ગોપાલ રાત્રે સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેજે, હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું, મમ્મીએ 2 વાટકી ચણા પલાળવાનું તો કહ્યું, પરંતુ ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે, ઓછા પડશે એમ વિચારી તેણે 4 વાટકી ચણા પલાળી દીધા. સવારે જ્યારે મમ્મી આવી ત્યારે તેણે જોયું ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવતા હતા. તેણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો, આશ્ચર્ય એટલે કે નવાઈમાં પડી ગયો, આવું કેવી રીતે બન્યું? હવે ચણા છે, આપણે ચણા ફૂલે છે, ચણાનું શું થાય છે, ફૂલે છે. કંઈ પણ કઠોળ હોય એને આપણે રાતે પલાળીએ તો સવારે એના દુગુણા થઈ જાય છે, બમણા થઈ જાય છે. મમ્મીએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું, હું અડધા ચણાનું શાક બનાવીશ અને બાકીના ચણા ફણગાવી દઈશ. ફણગાવી દઈશ એટલે એ શું થાય છે, પાણી નિતારી અને એક કોટન કપડામાં બાંધી દેવાના અને સવારે બાંધી અને સાંજે જોઈએ તો તેના શું થઈ જાય, તેના દાણા ફૂટે છે. તારી કાકીને ત્યાં મોકલીશ, ડૉક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. ગોપાલની મમ્મી અડધા ચણા ભીના કપડામાં બાંધી અને ફણગાવવા માટે લટકાવી દીધા. તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે અને આવે તો કેમ? આપણે કંઈ પણ કઠોળ બનાવીએ તો આપણે શું કરીએ છીએ, રાતે પલાળી દઈએ છીએ અને સવારે આપણે પણ મગ, મઠ, ચણા એવું જુદું જુદું પલાળીએ છીએ. તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો? મગ, મઠ, ચણા એવી જુદી જુદી વસ્તુ આપણે ફણગાવીને પણ ખાઈએ છીએ. ડૉક્ટરે તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે? અને આપી છે તો કેમ? આપણને ઘણી વખત તાવ આવે અથવા કમળો કે એવું કંઈ થઈ જાય તો ડૉક્ટર આપણને શું ખાવા માટે કહે છે? મગ, ફણગાવેલા મગ, વઘારેલા મગ, બાફીને મગ, એવું જુદું જુદું આપણે ખાઈએ છીએ. હવે તેને આપણે યાદ કરો કે ધોરણ 4માં તમે બીજની પ્રવૃત્તિ કરી છે. હવે બીજની પ્રવૃત્તિ કરીએ એટલે કે થોડા ચણા 3 વાટકી લો, પહેલી વાટકીમાં 4-5 ચણા નાખો અને વાટકી પાણીથી ભરી દો. બીજી વાટકીમાં 4-5 ચણા ભીના કપડાં કે રૂમાં વીંટીને મૂકો અને કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં, તેનું ધ્યાન રાખવાનું. અને ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકો, તેમાં બીજું કંઈ મૂકવાનું નથી. ત્રણેય વાટકીને શું કરવાની છે, ઢાંકી દેવાની છે. 2 દિવસ પછી ત્રણેય વાટકીમાં ચણાનું અવલોકન કરો, એટલે કે તેને જુઓ, તે કઈ સ્થિતિમાં છે તે જુઓ. અને એ ચણામાં કઈ ફેરફાર આપણને દેખાય છે? તો બીજને હવા મળે છે? ચલો હા કે ના. બીજને પાણી મળે છે? હા. બીજમાં શું ફેરફાર થયો? તો પલાળેલા ચણા એ શું થાય છે, ફૂટે છે, ફણગાઈ જાય છે અને બીજમાં અંકુર ફૂટે છે, એવો જુદો જુદો આપણને તફાવત જોવા મળે છે. કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે? તો આપણે જે પાણી રૂમાં પલાળેલા હોય એમાં શું થાય, અંકુર ફૂટે. આ રીતે વાટકીમાં બીજી વાટકીમાં દરેક અનેકમાં જુદો જુદો તફાવત આપણને જોવા મળે છે. ગોપાલની મમ્મીએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા? તો તેને ફણગાવવા માટે બાંધ્યા. શા માટે બાંધ્યા? ફણગાવવા માટે. આખી તુવેર અંકુરિત થાય છે, પરંતુ તમે તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી. તો હવે અંકુરિત ચણાને બીજને ધ્યાનથી જુઓ અને તેનું ચિત્ર દોરો. પ્રોજેક્ટમાં જોઈએ તો કોનો છોડ કેટલો મોટો, માટીનું એક કુંડું લો, તેના પહેલો મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો બી લો, તેના નીચેના છેડે એક કાણો પાડો, તેમાં માટી ભરો અને એક જ જાતના 4-5 બીજ મૂકો. તેને ધીમેથી માટીમાં દબાવો, પછી તેમાં જો જરૂરિયાત મુજબ પાણી રેડો. વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવે, જેમ કે રાઈ, મેથી, તલ, ગવાર, ધાણા, તુવેર, એવી રીતે જુદા જુદા બીજ વાવી અને આપણે એનું અવલોકન કરી શકીએ છીએ કે તે કઈ સ્થિતિમાં છે. જે બાળકો કે જે વિદ્યાર્થીઓ જુદું જુદું આપણે બીજ વાવ્યું હોય તેનું નામ લખવાનું, પછી બીજ વાવ્યા તારીખ લખવાની
અને જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવે ત્યારે આપણને તેનું આપણે તેનું અવલોકન કરવાનું કે ક્યાંથી ક્યાં સુધીનું કેવું મોટું થઈ ગયું. આપણને પોતાને અચરજ એટલે કે નવાઈ લાગે છે. આપણે હવે બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે, પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હોય છે, બીજના અંકુર ધીમે ધીમે એકદમ ફૂટે છે. આપણે કંઈ પણ વસ્તુ હોય તો એનો તફાવત આપણને બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે એમ થોડો થોડો તફાવત લાગે છે. એકે દિવસ છોડની ઊંચાઈ સૌથી વધારે વધી કયા દિવસે, તો જ્યારે 4-5 દિવસ થતાં આપણને છોડની, એકદમ બીજો જ દિવસ થતાં છોડની ઊંચાઈ આપણને થોડીક લાગે છે. ધીમે ધીમે આપણે પણ આપણે એકદમ શરૂઆતમાં મોટા થઈ જતા નથી, આપણને પણ વધતા આપણને શું લાગે છે, સમય લાગે છે. છોડને થડમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો, કોના છોડ વધારે ઊંચાઈવાળો છે અને કેમ. આપણે આના વિશે જમીનમાં બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા, કયા બીજને જમીનમાંથી બહાર આવતા ઓછા દિવસ લાગ્યા, કયા છોડને વધુ દિવસ લાગ્યા, આવા જુદા જુદાનું આપણે શું કરવાનું છે, તેનું અવલોકન કરવાનું છે. કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો હોય અથવા પીળો પડી ગયો હોય તો આવું કેમ થયું. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવું દરેક વિદ્યાર્થી આવા દરેક જુદા જુદા શું કરજો કે આવી રીતે કઠોળ, ચણા કે કંઈ પણ તમે આવી રીતે બી વાવજો અને પછી તેનું અવલોકન કરજો. તમને તેના અવલોકનમાં શું ફેર દેખાય છે તે જોવા મળશે. બીજની અંદર શું છે, નાના નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે તે આપણને જોવામાં આપણે જોઈએ તો આપણને તેનો અનુભવ લાગે છે. કે શિક્ષક માટે ચર્ચામાં મૂકેલા બાળકોમાં સમજાવવાની, વિકસાવવાની કે છોડના વિકાસ માટે કે આવા અનેક જરૂરી પ્રશ્ન બાળકોને જોવા મળે છે અને તેના વિચાર પણ તેઓ કરે છે. તે માટે પ્રોત્સાહિત કરવા આ પ્રશ્નોના આપણે જાણકારી મેળવતા નથી. વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 ભાગ 1 અધૂરો છે. હવે ભાગ 2 નેક્સ્ટ પીરિયડમાં તમને સમજાવીશ. પાઠ 5 નું બીજ તમને નેક્સ્ટ પીરિયડમાં ભાગ 2 સમજાવીશ.